ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વહલા બાળ મિત્રો મજા માની આજે આપણે ધોરણ ત્રણ વિષય હિન્દી જેમાં પાઠ બાર જેનું નામ છે વિરોધી શબ્દ જેમાં આપણે આગળના લેક્ચરમાં સ્વાધિપોથીમાં પૂર્ણ કર્યું હતું અને આજના લેક્ચરમાં આપણે હિન્દીની ટુ લાઇન બુકમાં લખીશું તો ચાલો સમજીએ અને લખીએ સૌ પ્રથમ આપણે પાઠનું નામ લખીએ હવે ત્યાર પછી આપણે એક સાઈડ હિન્દી લખીશું અને બીજી બાજુ એનું ગુજરાતી લખીશું યહ તો એનું વિરુદ્ધાર્થી થશે વહ એનું ગુજરાતી આ અને પેલું છોકરો છોકરી નૈયા તો એનું વિરુદ્ધાર્થી પુરાના તો એનું ગુજરાતી થશે નવું જૂનું દિન રાત દિવસ રાત કાલા

નિરાશા તો એનું ગુજરાતી પણ એ જ થશે આશા નિરાશા લાભ હાનિ ફાયદો નુકસાન માન અપમાન તો એનું ગુજરાતી પણ એ જ થશે હવે ત્યાર પછી આકાશ પાતાળ આકાશ પાતાળ રાજા રાની રાજા રાણી અમીર ગરીબ પૈસાદાર અને ગરીબ પ્રશ્ન ઉત્તર પ્રશ્ન જવાબ સુખ દુઃખ સુખ દુઃખ જીત હાર તો જીત હાર જન્મ મરણ જન્મ મરણ અથવા તો મૃત્યુ સોના જગ્ના સુવું જાગવું આવ્યા ગયા આવવું જવું ધર્મ અધર્મ ધર્મ અધર્મ ન્યાય અન્યાય ન્યાય અન્ય પવિત્ર અપવિત્ર પવિત્ર અપવિત્ર એનું ગુજરાતી પણ એ જ થશે જય પરાજય તો એનું ગુજરાતી પણ એ જ થશે જય પરાજય જીત અથવા તો હાર તો બાળ મિત્રો આ હતા વિરોધી શબ્દનો ગુજરાતી સામે તેનો વિરોધી શબ્દ અને એની સામેનું ગુજરાતી હતું તો તમારે પણ તમારી ટુ લાઇન બુકમાં એ જ રીતે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે જેથી કરીને તમે સમજી શકો અને લખી શકો આજ રીતે તમારે ત્યાર પછી ગુજરાતી લખી અને સામે એનું હિન્દી પણ મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો રફ બુકમાં જેથી કરીને તમને આડાહવડું આવડી શકે કે ગુજરાતી હોય તો એનું હિન્દી કરતા હિન્દી હોય તો તેનું ગુજરાતી કરતા આ રીતે તમે રફ બુકમાં પણ લખજો અને તમારા મમ્મી પપ્પા પાસે બોલવાનો પણ મોઢે પ્રયત્ન કરજો થેન્ક યુ